रोड पर अनेक वृक्षों छे ते धराशायी थई गया छे अने कनेक्टिविटी पण खोरवाई गई छे। महाकाय वृक्षों रस्ता में पड़ता वाहन व्यवहार अटवायो छे। गुजरात माटे आफत बनेलू बीपोर जेवुं वावाझोडुं धीमे धीमे आगळ वधी रह्युं छे ने गुजरात ने गमरोड़ी रह्युं छे। त्यारे गईकाले भारे पवन साथे वरसाद जखौ अने नलियामां वरस्यो हतो, जेना कारणे अनेक वृक्षो धराशायी थया छे। आ रस्तो छे नलियाथी जखौ बंदर तरफ जवानोने आ रस्तो भारे अने महाकाय वृक्षो धराशायी थवाना कारणे बंद थई गयो छे, जेना कारणे आ जे रस्ता उपरथी अवरजवर पण बंद थई चूकी छे। न मात्र आ एक वृक्ष परंतु अनेक एवा वृक्षो छे जे आ रस्तामां धराशायी थई चूक्या छे, जेना कारणे वाहन व्यवहार खोराई चूक्यो छे। મહત્વનું છે કે NDRF SDRF સહિત જે રેસ્ક્યુ ટીમો છે તે અલગ અલગ નાના નાના ગામોમાં જઈને હાલ કામગીરી કરી રહ્યો છે, જેથી કરીને ગામોમાં જે વાહન વ્યવહાર ઠપ થયો છે તેને તુરંત ચાલુ કરી શકાય। પરંતુ આ જે રસ્તો છે જખૌ બંદરથી લઈને નલિયા તરફ આવવાનો તે રસ્તો મહાકાય વૃક્ષો ધરાશાયી થવાના કારણે બંધ છે, જેના કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ ચૂક્યો છે। જે વ્યક્તિને નલિયાથી જખૌ તરફ જવું હોય છે તે રસ્તો બંધ છે। જોકે હજુ પણ સાયક્લોનની ઇફેક્ટ અહીંયા જોવા મળી રહી છે, જેના ભાગરૂપે 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે। જોકે સતત આપને સંદેશ ન્યૂઝ તરફથી અપડેટ આપતા રહીશું કે નલિયા અને જખૌમાં ભારે વરસાદના કારણે જે તારાજીનું દ્રશ્યો સર્જાય તેના કારણે અનેક મોટું નુકસાન સહન કરવાનો વારો લોકોને આવ્યો છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, નલિયા।